નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓએ નિયત કરતા વધુ ગ્રાન્ટ મેળવી હોવાનું રાજ્યના ઓડિટમાં પર્દાફાશ થયો છે. ત્યારે શહેર ડીઈઓ દ્વારા 150 ગ્રાન્ટેડ શાળાઓ પાસે રૂપિયા 3.8 કરોડ કરતા વધુની રિકવરી માટે નોટિસ જારી કરાઈ છે. અમદાવાદ શહેરમાં જ આવી 150 જેટલી ગ્રાન્ટેડ શાળાઓએ રૂપિયા 1,000 થી 29 લાખ સુધીની વધુ ગ્રાન્ટ ચૂકવાઈ હોવાની માહિતી જાણવા મળી છે. આ અંગે વધુ વિગત છે તે જોઈએ અમારા ખાસ અહેવાલમાં. અમદાવાદની ગ્રાન્ટેડ શાળાઓ સામે કરોડોની રિકવરી. અમદાવાદ શહેરમાં જ આવી 150 જેટલી ગ્રાન્ટેડ શાળાઓએ રૂપિયા 1,000 થી 29 લાખ સુધીની વધુ ગ્રાન્ટ ચૂકવાઈ હોવાની માહિતી જાણવા મળી છે. તો ઓડિટમાં સૌથી વધુ જે શાળાઓ સામે રિકવરી નીકળી છે તેમાં મણિનગરની જય સોમનાથ હાઈસ્કૂલ પાસે રૂપિયા 92.49 લાખ, આશ્રમ રોડ પર આવેલી શ્રી વિદ્યાનગર સ્કૂલ સામે રૂપિયા 29.79 લાખ, તેમજ મહાવીરનગરની રૂપિયા 14.5 લાખ સહિત 150 જેટલી શાળાઓની રિકવરી કાઢવામાં આવી છે. રિકવરી નહીં ભરતા શાળા વિરુદ્ધ થશે કાર્યવાહી. સમય મર્યાદામાં રિકવરી ભરી ચલણ જમા કરાવવામાં નહીં આવે તો તેવા સંજોગોમાં શાળા વિરુદ્ધ નિયમ મુજબ કાર્યવાહી શરૂ કરાશે. જો શાળા બંધ થઈ ગઈ હોય અથવા તો ચાલુ શાળાઓ દ્વારા સમય મર્યાદાના સરકારી લેણું ચૂકવણી કરવામાં નહીં આવે તો જિલ્લા કલેક્ટર મારફતે આવી શાળાઓની મિલકતો સામે સરકારી બોજો દાખલ કરવામાં આવશે. આપના ગુજરાત પ્રદેશ ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણ રામે આપી પ્રતિક્રિયા. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણ રામે એક ગંભીર મુદ્દા પર પોતાની વાત કરતા જણાવ્યું હતું કે હાલ એક ઓડિટમાં અમદાવાદની 150 જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં નિયત કરતા વધારે ગ્રાન્ટ આપી દીધી હોય તેવી ઘટનાઓ સામે આવી છે. આ ખૂબ જ ગંભીર ઘટના છે અને આ ઘટનાથી ગુજરાતની સરકારનો મનગઢત વહીવટ અને સરકારની નિષ્ફળતા જનતા સમક્ષ આવી છે. આ ગ્રાન્ટેડ શાળાઓ પાસેથી 3 કરોડની રકમ પાછી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ આ ગ્રાન્ટ ફાળવનાર અધિકારીઓ શંકાના દાયરામાં છે તો તેમના પર પણ કાર્યવાહી થવી જોઈએ અને આ બાબતે સરકારના નિયંત્રણ પર અનેક સવાલો ઉભા થાય છે. આ સરકાર શિક્ષણને માત્ર ને માત્ર વેપાર બનાવવા માંગતી હોય તેવું લાગી રહ્યું છે. હાલ તાજેતરમાં એક ઓડિટમાં અમદાવાદની 150 જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં નિયત કરતા વધારે ગ્રાન્ટ આપી દીધી હોય એવી ઘટના સામે આવી છે. આ ઘટના ખૂબ જ ગંભીર છે અને આ ઘટનાને જોતા સરકારની વહીવટી નિષ્ફળતા અને સરકારનો મનગઢત વહીવટ નજર સમક્ષ અને ગુજરાતના લોકોની સામે આવ્યો છે. હાલ આ 150 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ પાસેથી 3 કરોડની રિકવરી લેવાની પ્રોસેસ અને કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ આ કાર્યવાહીની સાથે સાથે નિયત કરતાં વધારે ગ્રાન્ટ ફાળવનાર અધિકારીઓ પણ શંકાના દાયરામાં છે અને એમની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. સાથે સાથે આ સરકારમાં હજુ પણ ઘણી બધી શાળાઓ જ્યાં સુધી વાલીઓ ફી ન આપે ત્યાં સુધી એ વિદ્યાર્થીઓને પરિણામ નથી આપતા એવી ઘટનાઓ પણ ન્યૂઝપેપરની અંદર આવી છે, ત્યારે ચોક્કસથી આ સરકારની મનસા ઉપર અને સરકારના નિયંત્રણ ઉપર ચોક્કસથી અનેક સવાલો ઊભા થાય છે અને આ સરકાર શિક્ષણ બાબત અન્ય કંઈ કરવા ન માગતી હોય ને માત્ર શિક્ષણને વેપાર બનાવવા માગતી હોય એવું લાગી રહ્યું છે. આભાર. પ્રવીણ રામ, ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થવા પાછળ સરકારની ગ્રાન્ટ નીતિ પણ જવાબદાર. સ્કૂલ બંધ થવા પાછળ સરકારની ગ્રાન્ટ નીતિ પણ જવાબદાર છે. શિક્ષણ, આરોગ્ય અને સંરક્ષણ આપવાની જવાબદારી સરકારની છે. આમ છતાં શિક્ષણ ક્ષેત્રે ધ્યાન અપાતું નથી અને ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થવા પાછળ સરકારની ગ્રાન્ટ નીતિ પણ જવાબદાર છે. વર્ષોથી એકની એક ગ્રાન્ટ આપવામાં આવે છે અને ખરેખર મોંઘવારી પ્રમાણે ગ્રાન્ટ આપવી જોઈએ. અનેક મોટી સ્કૂલો ચેરિટી જ કરે છે, પરંતુ એ પણ એક મર્યાદા સુધી કરી શકશે. આ અંતર્ગત આ પણ બંધ થશે તેવું તેઓએ જણાવ્યું છે અને ગ્રાન્ટ નીતિમાં ફેરફાર નહીં થાય તો આગામી 10 વર્ષ બાદ એક પણ ગ્રાન્ટેડ સ્કૂલ જોવા નહીં મળે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. નમસ્કાર.